જય સ્વામિનારાયણ અને હવે ત્રીજું જે આવે છે એ તત્વ પણ ભગવાનની શક્તિ છે હવે એનું શું સ્વરૂપ લક્ષણ છે તો ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહે તો ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા એને જે ક્ષોભ કરે તો ગુણ સામ્ય એટલે શું નિર્વિશેષ તો આપણે જોયું પણ ક્ષોભ એટલે શું એ થોડું સમજવું જોઈએ તો ગુણ સામ્ય એટલે ગુણોની સમાનતા ગુણ સામ્ય એટલે ગુણોની સમાનતા એક જ ગ્રાફમાં તો ગુણ કયા સત્વગુણ રજો ગુણને તમોગુણ એ ત્રણેયની જે સમાન અવસ્થા હોય એને ગુણ સામ્ય અવસ્થા કહેવાય એટલે જ્યારે માયા કારણ અવસ્થામાં હજી સૃષ્ટિનું કોઈ પ્રારંભ નથી થયો ત્યારે એ મૂળ જે પ્રકૃતિ છે એની જે અવસ્થા છે એ ગુણની સામ્ય અવસ્થા છે એ થોડું એ રીતે સમજો કે આપણું જે શરીર છે એમાં પણ ત્રણ ગુણ છે અને જેને આપણે શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો વાત પિત અને કફ આ ત્રણ છે તો વાત વાતપિત અને કફ એ અત્યારે આપણા શરીરની અંદર વિષમ અવસ્થામાં હોય સમાન અવસ્થામાં ન હોય કફ હોય તો બે ઓછા હોય અથવા બે વધ્યા હોય તો એકાદ ઓછો હોય પણ ત્રણેય જ્યારે સરખા થાય ત્રણેય કોપે એને સન્ની કહેવાય અને જ્યારે સન્ની થાય ત્યારે માણસ ગુજરી જાય એટલે ત્રણ દોષ વાત વાતપિત અને કફ એ ત્રણેય સરખા થયા એટલે આપણું શરીર પડી જાય એવી જ રીતે પ્રકૃતિ છે એમાં જ્યારે સામ્ય અવસ્થા હોય છે ત્યારે પ્રકૃતિ એમ જ હોય છે એટલે એની મૂળ અવસ્થા ત્રણ સમાનમાં અને રચના થાય તો એ વિષમતા જોઈએ તો જ થાય સમાન અવસ્થામાં સૃષ્ટિનું કાર્ય ન થાય જેમ સમાન દોષમાં આપણું શરીર ન ટકે એ જળ થઈ જાય એવી જ રીતે પ્રકૃતિનું મૂળ કારણ સ્વરૂપ ત્રણેય ગુણની સમાનતાવાળું માટે ગુણ સામ્ય છે નિર્વિશેષ એટલે હજી કોઈ આકાર પ્રકાર પ્રગટ થયા નથી પૃથ્વી વિશેષે રહિત છે હવે કાળ શું કરે છે પુરુષ તૈયાર થયો છે માયા તૈયાર પડી છે તત્વ એટલું કરે છે કે એ જે ગુણ સામ્ય અવસ્થામાં માયા છે નિર્વિશેષ જે માયા છે પ્રકૃતિ છે એને કાળ છે ક્ષોભ કરે છે ક્ષોભ કરે છે એટલે શું કાલાત ગુણ વ્યતિકર શ્રીમદ્ ભાગવત બીજો સ્કંદ પાંચમો અધ્યાય કે ગુણ જે છે સમાન અવસ્થામાં એને કાળ સંકલ્પ માત્ર કરીને ડિસ્ટર્બ કરી નાખે છે એને ગ્રાફ ઉલટાવી નાખ્યું જે સમાન અવસ્થામાં ત્રણ હતા ત્રણ હતા તો સૃષ્ટિ થાય નહીં એટલે કાળ હતો એને સંકલ્પ માત્રથી એ જે ત્રણ રજોગુણ સત્વગુણ અને તમોગુણ એને ડિસ્ટર્બ કરી નાખ્યા એક સરખા ન રહેવા દીધા વિષમ અવસ્થા પેદા થઈ ગઈ અને જેવી વિષમ અવસ્થા પેદા થઈ એટલે તરત જ સૃષ્ટિનું મંડાણ શરૂ થઈ ગયું આટલું જ સરસ મજાનું કાર્ય એ કાળનું છે જો ને સમાન રહે અને કાળ અને ક્ષોભ ન કરે તો સૃષ્ટિમાંથી કંઈ થાય જ નહીં પ્રકૃતિમાંથી કંઈ થાય જ નહીં એટલે કાળ એને ક્ષોભ કરે છે ડિસ્ટર્બ કરે છે ત્રણ જે ગુણ છે એ ત્રણેયને વિષમ કરી નાખે છે અને પછી સૃષ્ટિનું કોકડું આખું બધું જ પ્રારંભ થાય છે તો પુરુષ પ્રકૃતિ અને કાળ આ ત્રણના સ્વરૂપ આપણે જોયા